મારા વાલા મિત્રો, આજે હું તમને ભાઈ ખૂબ સરસ વાર્તા કહેવાની છું. તમારે સાંભળી છે ને વાર્તા? તમારા ઘરે તમારા મમ્મી દાદી એ તમને રોજ વાર્તા કહેતા હશે, બરાબર? પણ આજે હું તમને વાર્તા કહેવાની છું. તમારે બધાએ સરસ ધ્યાનથી સાંભળવાની છે. પછી હું તમને છેલ્લે વાર્તાનું નામ પૂછીશ તો તમારે મને જણાવવાનું છે, બરાબર? ચાલો શું બની છું ભાઈ? કાગડો. શું બની છું ભાઈ? કાગડો. કા 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 કા. અરે આ ઉનાળાના દિવસોમાં તો વારંવાર તરસ લાગે છે. અમારું ગળું તો ખૂબ સુકાય છે. મારે પાણી પીવું પડશે. કા કા. અરે મને તો ક્યાંય પાણી દેખાતું જ નથી ને ભાઈ. કા કા કા. હવે મારે આ જોવું પડશે. કા કા. હા, અરે કુંજો દેખાય છે. કા 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 કા. હા, આ કુંજામાં પાણી છે. હવે હું પાણી પી લઉં. અરે આ પાણી તો કેટલું ઊંડું છે, મારી ચાંચ પણ અંદર પહોંચતી નથી. હવે હું શું કરું? કા કા. હા, હવે મને યુક્તિ સૂજી છે. હું આ બધા કાંકરા મારી ચાંચથી કુંજામાં નાખીશ. કા. હા, અરે હજુ પણ પાણી ઊંડું છે. મારે ઘણા બધા કાંકરા નાખવા પડશે. કા કા કા. હા, અરે પાણી તો ઉપર આવી ગયું. હવે હું પાણી પીશ. હા જ ભાઈ, હવે મારી તરસ છીપાઈ. હાસ, હવે મને ઉડવાની શક્તિ આવશે વધારે. કા કા કા. જોયું બાળકો, આ કાગડો કેવો હતો ભાઈ? ચતુર હતો. કાગડો કેવો હતો? ચતુર હતો, બરાબર? તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે ખબર છે ભાઈ? કે આપણે ધીરજથી કોઈ પણ કામ કરીએ ને તો એમાં આપણે હંમેશા સફળ થઈએ જ છીએ ભાઈ. અને આપણી આ વાર્તાનું નામ શું ખબર છે ભાઈ? ચતુર કાગડો. શું હતું ભાઈ? ચતુર કાગડો. નમસ્તે બાળકો.